બનાસકાંઠા જિલ્લામાં વધતી જતી અકસ્માતની ઘટનાઓ વચ્ચે આજે કાંકરેજ તાલુકાના રાણકપુર નજીક વધુ એક અકસ્માત સર્જાયો છે. રાણકપુર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર રિલાયન્સ કંપનીનું ટેન્કર પલટી ખાઈ જવાની ઘટના બનતા ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ટેન્કર પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન ટેન્કરના ચાલકે ટેન્કર પરથી કાબુ ગુમાવતા ટેન્કર ઉથલી પડ્યું હતું. ડીઝલ ભરેલું ટેન્કર ઉથલી રોડની સાઈડમાં આવેલા ખાડામાં ખાબક્યું હતું. આ ઘટનાને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જિલ્લામાં વધુ એક અકસ્માત સરહદી વિસ્તારમાં આવેલા રાધાનેશડાથી કુંડાલિયા નજીક ગાડી પલટી ખાઈ જવાની ઘટના બની છે. આ ઘટનામાં ગાડી ચાલકે ગાડીના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી પલટી ખાઈ ગઈ હતી અને પલટી ખાધા બાદ રસ્તાની સાઈડમાં આવેલી બાવડની ઝાડીમાં ગાડી ફેંકાઈ ગઈ હતી. આ ઘટનામાં ગાડીના ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચી, જ્યારે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.